સામે રહેતા 55 વર્ષીય પ્રૌઢ અરવિંદ પટેલની હત્યા કરાયેલી લાશ ગત શનિવારે વહેલી સવારના સુમેર બેડવા ગામ પાસે શવ શાંતિ વન્ડરલેન્ડ પાર્ટી પ્લોટના ગેટ પાસેથી મળી આવી હતી. તો આપને જણાવી દઈએ કે પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતા અરવિંદ બંને કાનના ભાગે ડાભા જબડા પર ડાબા હાથના બાબડા તેમજ જમણા કાનની નીચે એક ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું જણાવ કરતા પોલીસે આણંદની જનરલ હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવી અજાણે હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે બેડવા ગામની આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા 4 વાગ્યાના સુમેર એક અજાણ્યા મોપેડ ચાલક અરવિંદભાઈને મોપેડ પાછળ બેસાડીને લઈ જતો તેમજ થોડી વાર પછી એકલો મોપેડ લઈને જતો દૃશ્યમાન થતો હતો. પોલીસે હત્યાના ગુના નોંધી આરોપીની ધરપકડ કરી છે. ગઈ તારીખ 10-8-2024 સવારના કલાક 4 વાગ્યાથી લઈ અને 7:45 દરમિયાન આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વગાસી ગામની સીમમાં શાંતિ સૌ શાંતિ વંડર પાર્ટી પ્લોટની ગેટ પાસે બેડવા ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલને કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયારથી શરીરના અલગ અલગ ભાગોમાં ઈજાઓ કરી અને તેમનું મર્ડર કરેલ હોવાની હકીકત મળતા આ બાબતે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના PI અસારી સાહેબ તથા અમે અને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો